23મી લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી વિશે એક સમગ્ર વિગત આપવા ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. 10 માર્ચ તારીખે ચૂંટણી પંચાયત ચૂંટણીના જાહેરાત પછી આચારસંહિતા અમલમાં આવી ગઈ અને પછી નોટિફિકેશન થયા પછી નોમિનેશન પ્રોસેસ શરૂ થઈ ગયો અને વખત વખત આપણે માહિતી ચૂંટણીલક્ષી માહિતી અમે આપતા હતા. હવે આવતીકાલે મતદાનનો દિવસ છે. એ બાબતમાં અત્યાર સુધી થયેલા થોડા આખી માહિતીનો થોડા નંબર્સ દિવસ આપીશું. અત્યાર સુધી 56,900 જેટલા પરવાનધોરણની પૈકી 51,995 અત્યારો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યું છે અને 67,417 બિનજામીનદારની બજવણી કરવામાં આવે છે અને સીઆરપી છે અને કાયદા હેઠળ 3,03,377 જેટલા વ્યક્તિઓ સામે સરકારી પગલાં કરવામાં આવે છે. અને ખર્ચ નિયંત્રણની બાબતમાં આવે તો કુલ અત્યાર સુધી ગઈકાલ સુધી 544.94 કરોડ કિંમતની ડ્રગ્સ, સોના, ચાંદી, દારૂ, કેશ વગેરે જપ્ત કરવામાં આવેલ છે. એ પૈકી 524 કરોડની 130 જેટલા કિલોની કન્ટ્રાબેન્ડ ડ્રગ્સ, 11.13 કરોડના દારૂ, 7.58 કરોડના કેશ અને 1.88 કરોડની સોનું ચાંદી. અને એ પૈકી આવકવેરા વિભાગ તરફથી 6.98 કરોડ, ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટિક ટીમો દ્વારા 5.61 કરોડ જપ્ત કરેલ છે. અને મુખ્ય જિલ્લા છે એમાં સુરતમાં 0.94 કરોડ, વલસાડમાં 1.04 કરોડ સુરતમાં, 0.94 કરોડ વલસાડ અને 2.54 કરોડ અમદાવાદમાં, 1.24 કરોડ રાજકોટ, 0.54 કરોડ ઇન વડોદરા, 0.35 કરોડ ઇન નવસારી, 0.97 કરોડ અને જિલ્લામાંથી. અને ચૂંટણી કેમ્પેન દરમિયાન 3 વખત ઉમેદવાર તરફથી હિસાબો રજૂ કરવાનો હોય છે અને એ પૈકી પ્રથમ તપાસણી દરમિયાન 371 ઉમેદવારો પૈકી 282 ઉમેદવારો હિસાબ રજૂ કર્યા હતો અને 89 ઉમેદવારો રજૂ ન કરતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. અને બીજી વખતે 345 ઉમેદવારો હિસાબ રજૂ કરેલા હતા અને 26 ઉમેદવારો રજૂ નથી કરતા તેમની નોટિસ પાઠવવામાં આવી છે. અને ત્રીજી તપાસણી લગભગ પૂરી થઈ ગયેલા છે. અત્યારે મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 230 ઉમેદવારો હિસાબ રજૂ કરેલ છે અને 12 ઉમેદવારોની હિસાબ રજૂ નથી કરતા નોટિસ પાઠવેલ છે અને 10 જે બેઠકોની ઉમેદવારોની ચકાસણી ચાલી રહ્યા છે. અત્યારે ગઈકાલનું સાંજ સુધીનો રિપોર્ટ છે. અને આચારસંહિતાની બાબતમાં કુલ અત્યાર સુધી 186 ફરિયાદો એમસીસીના, એટલે ફરિયાદો એટલે એમાં સ્વીમોટો પણ છે, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાનું અને કોઈ કેન્ડિડેટ કે અપક્ષિત પ્રત્યે આવેલા બધું ભેગા થઈને 186 ફરિયાદો મળેલ છે. અને બેનરો, પોસ્ટરો વગેરે છે કુલ 1,25,173, એટલે એમાં 1 લાખ ઉપર છે જાહેર ઇમારતો, બાકી ખાનગી ઇમારતની તેને પણ દૂર કરવામાં આવેલ છે. અને સી વિજિલમાં કુલ 2,829 ફરિયાદો મળેલા છે.